ભારે ગરમીના દિવસો દરમિયાન આવેલા રમઝાન માસમાં રોજા રાખતા મુસ્લિમ બિરદારો વીજ કાપને લઈ ભારે પરેશાન થઈ રહ્યા છે। આકરી ગરમી વચ્ચે સતત વીજ કાપને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નવસારી શહેરના પશ્ચિમી વિસ્તાર ગાર્ડાચાલ સહિતના વિસ્તારોમાં પાછલા બે અઠવાડિયાથી દરેક બુધવારના રોજ વીજ કાપ મુકાયો છે, જેના કારણે આ વિસ્તારમાં સવારથી જ બત્તી ગુલ થઈ જાય છે, જે મોડી સાંજે વીજ પુરવઠો પૂર્વવત થાય છે। આ વિસ્તારમાં મોટે ભાગે મુસ્લિમ સમાજના લોકો રહે છે। હાલ ચાલી રહેલા રમઝાન માસ દરમિયાન આકરી ગરમીમાં રોજા રાખતા બિરદારો માટે વીજ કાપથી સર્જાતી પરિસ્થિતિ આકરી થઈ પડી છે, જેને લઈ ગાર્ડાચાલ વિસ્તારના સ્થાનિક રહીશો ડીજીવીસીએલની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમને કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો, જેને લઈ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। ईद के बाद भी दूसरे दिन भी बुधवार आएगा, उस दिन में फिर दूसरा बुधवार સલીમ ભાઈ ને બી કહેજો, તમે એસોસિએશન માં જરા એક લેટર આપજો, હું મને આધાર રહે કહેવાનું તમે સમજાવી દો, તમે લખી નાખે આપી દેવું ને, તો અમારે એક લેટર આપી દેવું તમને, અમે ફોન અમે શું કરવાનો, અમે અત્યારે કહેતા તો છે તમને, અમે અત્યારે કહેતા છે ને તમને, શિકાયત કરે તાકે હમારા રમઝાન ચલ રહેલા હે, વરના શિકાયત નહીં કરતે થે તુમસે। दो कलाक जाता था, 6 कलाक ले रहे पावर, और रमजान चल रहा हमारा, और हम फरियाद करेंगे तो भी तुम सुनते नहीं है, तो हम फरियाद किस लिए कर रहे हैं कि रमजान चल रहा है इसके लिए फरियाद कर रहे, वरना फरियाद नहीं करते थे, अभी तक आए हम तुम्हारे सामने, ये भाई तुम बुधवार को क्यों पावर ले रहे, हम नहीं बोले तुम्हारे से, अभी क्यों बोल रहे कि रमजान चल रहा है इसके लिए बोल रहे, बच्चे रोजा रखते और पंखे बिना किस तरीके से बैठेंगे ये बताओ तुम। रिपोर्ट NTC न्यूज़ नवसारी।